नमस्ते बाळको, ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चैनल पर आपनु हार्दिक स्वागत छे। बाळको धोरण बीजू गणित विषय गणित साथे गम्मत। आपणे प्रकरण पहेलुं तो जोयुं अने पूरुं पण कर्युं। प्रकरण बीजू जूथमां गणवुं ए आपणे पाठ्यपુસ્તકમાં જોયું હતું। હવે બાળકો આપણે સ્વાપોથી તમારી સ્વાપોથીની અંદર પ્રકરણ બીજું જૂથમાં ગણવું આજે આપણે કરવાનું છે। તો બાળકો તમારી સ્વાપોથી કાઢો અને એમાં પ્રશ્ન પહેલો ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો। આજે બાળકો આપણે સરવાળા કરતા શીખવાનું છે અને જો આમાં પણ મેં કરેલું જ છે। તમારે તમારી સ્વાપોથીમાં સારા અક્ષરે લખવાનું છે, ચેક ચાક વગર વ્યવસ્થિત ગણતરી કરીને લખજો। જો પહેલું ઉદાહરણ છે એમાં છે બોલના ચિત્ર આપેલા છે, તો પહેલું એક બોલ છે, પછી બે બોલ આપેલા છે અને પછી ત્રણ બોલ આપેલા છે। તો જો અહીંયા સરવાળો કરેલો છે એક વત્તા બે વત્તા ત્રણ, તો એકને બે કેટલા થાય બાળકો? ત્રણ થાય। હવે ત્રણની અંદર આપણે ત્રણ ઉમેરીએ તો કેટલા થાય બાળકો? છ થાય। તો જુઓ બાળકો અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપેલું છે। પછી જુઓ બીજું ફુગ્ગાના ચિત્ર છે, તો કેટલા ફુગ્ગા પહેલાં આપેલી હરોળમાં છે? બે ફુગ્ગા, તો અહીંયા તમારે બે લખવાનું છે। જુઓ મેં લખેલું જ છે, પછી ત્રણ ફુગ્ગા, પછી ચાર ફુગ્ગા। હવે આનો આપણે સરવાળો કરવાનો છે, બે ને ત્રણ પાંચ, હવે પાંચમાં આપણે ચાર ઉમેરો તો પાંચ પછી છ સાત આઠ ને નવ, તો અહીંયા કેટલા આવશે બાળકો? નવ। તમારે આડો અને ઊભો બંને સરવાળા કરવાના છે। પછી જુઓ બાળકો નીચે સ્ટાર આપેલા છે, તો પેલી હરોળમાં ત્રણ સ્ટાર, બીજીમાં ચાર, લખતા જજો ત્રણ વત્તા ચાર વત્તા પાંચ। હવે આપણે એની ગણતરી કરશું, ત્રણ એમાં આપણે ચાર ઉમેરો તો ત્રણમાં ચાર ઉમેરો કેટલા થાય? તો ભાઈ ત્રણ, પછી ચાર ઉમેરવાના છે, ત્રણમાં આપણે ચાર ઉમેરવાના તો કેટલા થાય બાળકો? ચાર પાંચ છ ને સાત। હવે એમાં પાછા પાંચ ઉમેરો એટલે કેટલા થાય? બાર થાય ને, તો ત્યાં લખો બાર। પછી જુઓ ગ્લાસનું ચિત્ર છે, તો પેલી હરોળમાં એક ગ્લાસ છે, બીજીમાં ચાર એટલે એક વત્તા ચાર, અને ત્રીજી હરોળમાં પાંચ છે એટલે ત્યાં વત્તા પાંચ કરો એટલે કેટલા ગ્લાસ થયા બાળકો? દસ। તમને જો એમ ના આવડે તો તમારે આ ચિત્ર આપેલું છે તો ચિત્રને ગણીને પણ તમારે જવાબ લખવાનો છે। પછી જુઓ બાળકો ચિત્ર આપેલું છે, એમાં પહેલાં બે છે ગોળ આપેલા, પછી ચાર છે અને પછી પાંચ, પછી ગણતરી કરો તો કેટલા થાય? એક બે, પછી ત્રણ ચાર પાંચ છ, પછી સાત આઠ નવ દસ ને અગિયાર, તો કેટલો જવાબ આવે બાળકો? અગિયાર। પછી જુઓ બાળકો ત્રિકોણનું ચિત્ર આપેલું છે, તો પેલી હરોળમાં બાળકો જુઓ ત્રિકોણનું ચિત્ર આપેલું છે, તો પહેલાં બે ત્રિકોણ, પછી ત્રણ ત્રિકોણ આપેલા છે અને પછી છે પાંચ ત્રિકોણ। તો બાળકો પહેલાં બે ત્રિકોણ એટલે બે લખવાના, પછી ત્રણ છે એટલે વત્તા ત્રણ, પછી પાંચ છે એટલે વત્તા પાંચ, પછી આપણે એનો સરવાળો કરો, બે વત્તા ત્રણ વત્તા પાંચ, તો બે ને ત્રણ પાંચ ને એમાં પાછા પાંચ ઉમેરીએ એટલે બાળકો કેટલા થાય? દસ થાય ને, તો ત્યાં આપણે જવાબમાં શું આવશે? દસ। પછી જુઓ બાળકો ચિત્ર આપ્યું છે, એમાં એક સ્ટાર છે, પછી ત્રણ ને પછી પાંચ, તો એક ને ત્રણ ચાર અને ચારમાં આપણે પાંચ ઉમેરીએ એટલે કેટલા થાય? નવ। બાળકો તમે આડા સરવાળા અને ઊભા બંને લખતા જાજો અને એ પણ સારા અક્ષરે। પછી બાળકો ચોકલેટનું ચિત્ર છે, તમને બધાને ચોકલેટ તો બહુ ભાવતી હશે, ભાવે ને? તો બાળકો જો એમાં એક ચોકલેટ પેલી આપી છે તો ત્યાં આપણે એક લખવાનો, પછી ત્રણ ચોકલેટ આપેલી છે એટલે ત્યાં ત્રણ, પછી બાળકો ચાર ચોકલેટ છે એટલે ત્યાં ચાર। હવે આપણે ગણતરી કરો તો એકમાં આપણે એક ચોકલેટ હોય એમાં ત્રણ ચોકલેટ આવે એટલે કેટલી થઈ? ચાર થાય। હવે ચાર તો ચોકલેટ છે જ આપણી પાસે, એમાં પણ આપણને ચાર ચોકલેટ કોઈ આપી તો કેટલી ચોકલેટ થઈ? આઠ થાય ને, તો ત્યાં જવાબમાં શું આવશે? આઠ।
बाळको हवे पाना नंबर 15 ઉપર જુઓ। જૂથમાં ગણો અને સરવાળા કરો। હવે અહીંયા આપણે શું કરવાનું છે, આપણે પહેલા તો આડા અને ઊભા સરવાળા કર્યા, પણ એક એક વસ્તુ ગણતરી કરીને આપણે સરવાળા કર્યા। અહીંયા આપણે જૂથમાં ગણવાનું છે। ઉદાહરણ તરીકે જુઓ, પેલું બોલ છે, તો બોલનું આપણને જૂથ કેટલા છે, 4 જૂથ છે। તો આપણે જૂથ ગણવાના છે અને જૂથ ગણીને આપણે જવાબ મૂકવાના છે। તો ભાઈ જૂથ જો, બે બોલ આપેલું છે તો ત્યાં બે લખ્યા પહેલામાં, પછી બીજામાં બે જ બોલ છે એટલે બે, ત્રીજામાં બે બોલ એટલે બે, ચોથામાં બે બોલ આપેલ એટલે બે, એટલે કેટલી વાર બે બે આવશે, 4 વાર, 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર કેટલા થાય બાળકો, 8 થાય ને। પછી જુઓ બાળકો, ફુગ્ગાનું ચિત્ર છે, તો ફુગ્ગા પણ કેટલા જૂથ આપેલા છે, 5 જૂથ। તો આપણે કેટલી વાર બે બે લખવાનું, 5 વાર, 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર 10। એ બાળકો કેટલા થાય, 10। હવે જુઓ ચોકલેટનું પાછું આવ્યું ચિત્ર, ફરી આવ્યું, એમાં પણ જૂથ ગણવાના છે। તો કેટલા જૂથ છે બાળકો, જો પહેલામાં 2 જૂથ આપ્યા છે, પછી નીચે 3 જૂથ આપેલા છે, અને છેલ્લે 4 જૂથ આપેલા છે। તો આપણે પહેલાં કેટલા લખશું, કેટલા જૂથ લખવાના છે, 1 2 3 4 5 6 7 8 9 તો આપણે 9 વખત 2 લખવાના છે, 2 વત્તા 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 2 હવે આપણે એને ગણતરી કરવાની, ભાઈ કેટલા, ભાઈ પછી ગણો એટલે કેટલા થાય, એનો જવાબ શું આવે, 18। કેટલી ચોકલેટ છે આમાં બાળકો, 18 ચોકલેટ છે। પછી બાળકો જુઓ, સ્ટાર આપેલું છે, સ્માઈલી વાળો તારા આપેલા છે, તો તારાના કેટલા જૂથ છે બાળકો, પહેલામાં 3, બીજામાં 4 અને પછી 5, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો આપણે 12 વખત 2 2 લખવાનું રહેશે, 2 વત્તા 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 2 બરાબર 24। કેટલા થાય બાળકો, 24। હવે બાળકો જો પ્રશ્ન ત્રીજો, કહો વધારે કે ઓછું, ગણો તથા આપેલા ચોરસમાં અંક કરતાં વધારે માટે સાચું અને ઓછા માટે ખોટું કરો, ઉદાહરણ આપેલ છે। તો બાળકો આમાં આપણે ચિત્ર બધા આપેલા હોય તો આપણે પહેલાં ચિત્ર ગણવાના અને પછી કહેવાનું 10 કરતાં વધારે છે કે 10 કરતાં ઓછા છે। તો જુઓ બાળકો, આમાં આપણે ચિત્ર ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11, તો બાળકો આમાં 10 કરતાં વધારે છે કે 10 કરતાં ઓછા, 10 કરતાં વધારે કહેવાય ને 11, એટલે તો આપણે શેના પર સાચી નિશાની કરશું, 10 કરતાં વધારે છે એના પર। પછી જુઓ બાળકો, સફરજન આપેલું છે ચિત્ર, એમાં હાફ સફરજન કાપેલું છે એટલે એની અંદર 20 છે, તો કેટલા બીજ હોય, 10 કરતાં વધારે તમને દેખાય છે કે 10 કરતાં ઓછા દેખાય છે, આપણે ગણીએ, 1 2 3 4 5 6, 6 તે બીજ છે, તો 10 કરતાં ઓછા કહેવાય ને બાળકો, તો આપણે ખોટાની નિશાની સેના પર કરીશું, 10 કરતાં ઓછા લખ્યું છે, જો ચોરસમાં મેં અહીંયા લખેલું જ છે, ચોકડી કરેલી જ છે, તમારા સ્વાપોથીમાં પણ તમે આ જ રીતે લખજો। પછી જુઓ બાળકો, ઝાડનું ચિત્ર આપેલું છે, કેટલા ઝાડ છે, પહેલી હરોળમાં 5 અને બીજીમાં 4, તો 10 કરતાં વધારે કે 10 કરતાં ઓછા, 9 ઝાડ છે, તો શું આવશે, 10 કરતાં ઓછા, એટલે આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું। પછી જુઓ હાર્ટ શેપ આપેલા છે, તો એમાં પણ કેટલા છે, 10 કરતાં વધારે કે 10 કરતાં ઓછા, તો આપણે ગણીએ, ચાલો 1 2 3 4 5 6 7 8
नौ दस अग्यार बार तेर। तो बाळको तेर छे तो ई दस करता ओछा कहेवाय के दस करता वधारे? शू कहेवाय? तेर एटले दस करता वधारे ने। तो आपणे दस करता वधारे छे त्यां साचानी निशानी करवानी छे। पछी जुओ बाळको नीचे स्टार जेवो आपेलुं छे तो ई केटला छे, वीस करता वधारे के वीस करता ओछा? तो आपणे पहेला एने गणीए। एक बे तन चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर। तो बाळको वीस करता वधारे कहेवाय के वीस करता ओछा? तेर छे तो तेर आपणे वीस वीस पछी शू आवे? एकवीस बावीस एम आवे ने। आ हजू आपणे वीस करता ओछा छे, केटला સ્ટાર છે? તેર જ છે। એટલે આપણે વીસ કરતાં ઓછા લખ્યું છે ત્યાં ચોરસમાં આપણે ખોટું કરવાનું રહેશે। પછી જો બાળકો બોલ આપ્યા છે તો એ આપણે વીસ કરતાં વધારે છે કે વીસ કરતાં ઓછા છે એ ગણીએ, તો એ ગણીએ ચલો। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ। તો બાળકો વીસ કરતાં ઓછા હોય કે વીસ કરતાં વધારે? વીસ કરતાં વધારે હોય ને તો આપણે ત્યાં સાચાની નિશાની કરશું। ચોવીસ છે તો ચોવીસ તો વીસ કરતાં વધારે જ કહેવાય, ને આપણે ત્યાં વીસ કરતાં વધારે છે ત્યાં સામે ચોરસમાં આપણે સાચું કરવાનું છે। પછી જુઓ તો બાળકો ત્રિકોણ જેવું આપેલું છે એ ભાઈ આપણે જોવાનું, એ ત્રીસ કરતાં વધારે છે કે ત્રીસ કરતાં ઓછા? બાળકો તમને મેં પહેલાં જ લેક્ચરમાં એકથી સો સંખ્યા વાચનમાં અંક અને શબ્દ શીખવાડ્યા હતા, જો તમને એ આવડતું હશે તો આ તમને આવડી જ જશે। તો જુઓ બાળકો ગણતરી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ। તો બાળકો આ ત્રીસ કરતાં ઓછા કહેવાય કે ત્રીસ કરતાં વધારે કહેવાય? ત્રીસ કરતાં વધારે કહેવાય ને, તો આપણે ત્રીસ કરતાં વધારે છે ત્યાં સામે ચોરસમાં આપણે સાચાની નિશાની કરશું। હવે જુઓ બાળકો બાબલા આપેલા છે, સ્માઇલીવાળા બાબલા દોરેલા છે ચિત્રમાં। હવે આપણે કહેવાનું છે ત્રીસ કરતાં વધારે છે કે ત્રીસ કરતાં ઓછા છે, તો ચાલો આપણે ગણતરી કરીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ। છવ્વીસ છે બાળકો, તો એ ત્રીસ કરતાં ઓછા કહેવાય કે ત્રીસ કરતાં વધારે? ત્રીસ કરતાં ઓછા કહેવાય ને છવ્વીસ, તો આપણે ત્રીસ કરતાં ઓછા છે ત્યાં ખોટાની નિશાની કરવાની રહેશે। પછી બાળકો ફુગ્ગા આપેલા છે, તો હવે એ ફુગ્ગા આપણે ગણવાના અને પછી કહેવાનું કે એ ચાલીસ કરતાં વધારે ફુગ્ગા હતા કે ચાલીસ કરતાં ઓછા, તો ચલો બાળકો આપણે ગણીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ। તો બાળકો એકત્રીસ ફુગ્ગા થયા, તો એ ચાલીસ કરતાં ઓછા કહેવાય કે ચાલીસ કરતાં વધારે? ચાલીસ કરતાં ઓછા કહેવાય ને, તો ત્યાં આપણે ખોટું કરવાનું રહેશે। પછી જુઓ બાળકો ત્રિકોણનું ચિત્ર આપેલા છે, તો એ પણ આપણે કહેવાનું ચાલીસ કરતાં વધારે ચિત્ર છે કે ચાલીસ કરતાં ઓછા, તો ચાલો બાળકો આપણે ગણતરી કરીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ
एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणत्रीस त्रीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस अड़तीस आड़तीस ओगणचालीस चालीस ने एकतालीस। तो कितना है बाळको चालीस करता वधारे एटले आपणे त्यां साचानी निशानी करीशुं। हवे बाळको पेज नंबर सत्तर उपर जोवो तो प्रश्न चौथो कहो वधारे के ओछू। आमां आपणे कहेवानुं छे वधारे छे के ओछू। जूथमां गणो तथा आपेल चोरस में अंक करता वधारे माटे साचू शू के छे। अंक करता वधारे माटे आपणे शू करवानुं साचू अने ओछा माटे खोटू करो। अने पेलू उदाहरण पण आपेलू छे। शू कीधुं जो अंक करता वधारे होय त्यां आपणे साचानी निशानी करशुं अने अंक करता जे ओछो होय त्यां आपणे खोटानी निशानी करवानी रहेशे। तो जुओ बाळको જૂથમાં જ આપણે ગણવાનું છે। તો ભાઈ દસ કરતાં ઓછા છે કે દસ કરતાં વધારે આપણે પહેલાં જોઈ સફરજનના કેટલા ચાર જૂથ આપેલા છે ને બધા જૂથમાં કેટલા કેટલા સફરજન છે બે બે સફરજન આપેલા છે। તો અમારે બે બે હોય તો કેટલા સફરજન થાય આઠ। તો બાળકો આ દસ કરતાં વધારે છે કે દસ કરતાં ઓછા? દસ કરતાં ઓછા એટલે આપણે ત્યાં શું કરવાનું? ખોટાની નિશાની કરવાની રહેશે। પછી જુઓ બાળકો બોલ આપેલા છે તો એના કેટલા જૂથ છે? છ જૂથ આપેલા છે અને બધા જૂથમાં કેટલા છે? બબ્બે બોલ છે। તો બાળકો ગણતરી કરો તો બધામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર। તો બાળકો બાર બોલ થાય છે તો એ દસ કરતાં વધારે કહેવાય કે દસ કરતાં ઓછા કહેવાય? દસ કરતાં વધારે કહેવાય ને તો ત્યાં આપણે સાચું કરશું। હવે બાળકો સ્ટાર જો કેટલા જૂથ છે સ્ટારના? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર। કેટલા જૂથ આપેલા છે? અગિયાર જૂથ આપેલા છે અને બધા જૂથમાં બબ્બે બબ્બે સ્ટાર છે। તો બાળકો હવે આપણે કહેવાનું છે કે ભાઈ કેટલા સ્ટાર છે આપણે ગણતરી કરીએ। તો ભાઈ વીસ કરતાં વધારે છે કે વીસ કરતાં ઓછા? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ। કેટલા સ્ટાર થાય બાળકો? બાવીસ। તો એ વીસ કરતાં વધારે કહેવાય કે વીસ કરતાં ઓછા? વીસ કરતાં વધારે। તો આપણે ત્યાં શું કરશું? સાચાની નિશાની કરીશું। હવે બાળકો જુઓ ચોકલેટ આપેલી છે કેટલા જૂથ છે? નવ જૂથ આપેલા છે અને બધા જૂથમાં કેટલી કેટલી ચોકલેટો છે બાળકો? બબ્બે બબ્બે ચોકલેટ છે। હવે આપણે ગણવાની છે વીસ કરતાં ઓછી ચોકલેટ છે કે વીસ કરતાં વધારે? તો ચલો બાળકો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર। અઢાર ચોકલેટ થઈ બાળકો તે વીસ કરતાં વધારે કહેવાય? ન કહેવાય ને? તો આપણે ખોટાની નિશાની શેના પર કરશું? વીસ કરતાં ઓછા। હવે જો બાળકો આઈસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલું છે, તમને બધાને આઈસ્ક્રીમ તો બહુ જ ભાવતો હશે, ભાવે ને બાળકો? હા, તો ચલો બાળકો આપણે આ જૂથ કેટલા જૂથ છે પહેલાં તો એ જોઈએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર, કેટલા જૂથ આપેલા છે બાળકો? બાર જૂથ આપેલા છે અને બધા જૂથમાં કેટલા કેટલા? બબ્બે બબ્બે આઈસ્ક્રીમ કોન છે। તો બાળકો હવે આપણે ગણતરી કરીએ કે ભાઈ પચીસ કરતાં વધે છે કે પચીસ કરતાં ઓછા થાય છે? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ। તો બાળકો ચોવીસ આઈસ્ક્રીમ કોન થયા તો એ પચીસ કરતાં વધારે કહેવાય કે પચીસ કરતાં ઓછા? પચીસ કરતાં ઓછા કહેવાય ને બાળકો? તો ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે સેના પર? પચીસ કરતાં ઓછા છે તેના પર।
હવે બાળકો પાના નંબર 18 પર જુઓ પ્રશ્ન 5 આપેલ ખાલી જગ્યામાં વસ્તુઓ દોરી જૂથ પૂરું કરો હવે આમાં જુઓ બાળકો જૂથ આપેલા છે 10 10 ના જૂથ છે હવે જેમાં બોક્સ ખાલી દેખાય છે તમને ત્યાં તમારે એવું ચિત્ર દોરવાનું રહેશે જો પેલું જુઓ બોલનું ચિત્ર છે તો છેલ્લું બોક્સ તમારે ખાલી હશે તો ત્યાં તમારે બે બોલ દોરવાના છે જો બાળકો મેં દોરેલા છે બોલ દેખાય છે આ બે બોલ તમારે દોરવાના રહેશે પછી જો ઝાડનું ચિત્ર છે તો એ ઝાડનું ચિત્ર જે આપેલું છે બાળકો તો છેલ્લે બે બોક્સ છે ચોરસ બોક્સ છે ખાલી છે તો તમારે બંને બોક્સમાં બબ્બે બબ્બે ઝાડ દોરવાના છે વ્યવસ્થિત અને સારું કરજો સ્વાપોથીમાં અને પેન્સિલનો જ ઉપયોગ કરજો પછી જો બાળકો ફુગ્ગાનું જૂથ આપેલું છે આપણે 10 10ના જૂથ છે એમાં ફુગ્ગાના ચિત્ર છે તો એમાં જો પહેલાં બે બોક્સમાં બબ્બે ફુગ્ગા છે પણ ત્રીજામાં એક ફુગ્ગો જ ખાલી દોરેલો છે તો ત્યાં તમારે એક ફુગ્ગો દોરવાનો રહેશે પછી ચોથામાં પણ એક ફુગ્ગો આપેલો છે અને એક ફુગ્ગો આપણે દોરવાનો રહેશે અને છેલ્લા ચોરસ બોક્સમાં બંને ફુગ્ગા આપણે દોરવાના રહેશે જો મેં દોરેલા જ છે અને તમે પણ પેન્સિલથી દોરી નાખજો પછી જો બાળકો સ્ટાર એમાં પણ 10 10નું જૂથ આપણે બનાવવાનું છે તો એમાં જો પહેલાં બોક્સમાં તો બે સ્ટાર આપી દીધા છે પણ બીજામાં એક જ સ્ટાર છે તો ત્યાં આપણે એક સ્ટાર દોરવાનો ત્રીજામાં પણ એવું છે એક સ્ટાર દોરેલો છે એક આપણે દોરવાનો છે ચોથામાં પણ એમ જ છે અને છેલ્લું જે ચોરસ બોક્સ છે એમાં બંને સ્ટાર આપણે જ દોરવાના રહેશે બાળકો હવે આપણે જોઈએ 20નું જૂથ 20ના જૂથમાં પહેલું તો આપણે જો સફરજનનું ચિત્ર સ્વાપોથીમાં હશે સફરજનનું ચિત્ર જુઓ બાળકો એમાં બીજી હરોળમાં પહેલી હરોળમાં તો આપેલા જ છે દોરેલા સફરજન પણ બીજી હરોળમાં બે ચોરસ બોક્સ છે ખાલી હશે તમારી સ્વાપોથીમાં તો એ બંને બોક્સમાં બબ્બે બબ્બે સફરજન દોરવાના રહેશે જો મેં દોરેલા જ છે જોઈને દોરી નાખજો પછી બાળકો જુઓ ત્રિકોણ આપેલા છે તો ત્રિકોણમાં જુઓ પહેલાં બે ચોરસ બોક્સમાં આપેલા છે પણ ત્રીજામાં આપણે દોરવાના છે અને બે જૂથમાં દોરવાના છે ચોથામાં પણ અને જો પાંચમામાં એક આપેલું છે ને એક આપણે દોરવાનું છે એના પછી બંને ચોરસ બોક્સ છે એમાં આપણે જાતે દોરવાના છે અને છેલ્લામાં જો એક આપેલું છે ત્રિકોણ દોરેલું અને એક આપણી જાતે દોરવાનું રહેશે એના પછી જો 30નું જૂથ આમાં આપણે બધા જૂથ શીખવાના છે કે ભાઈ કેટલા કેટલા જૂથ થાય છે તો ભાઈ જો 30ના જૂથમાં પહેલાં જૂથમાં તો ત્રિકોણ આપેલા છે બીજા જૂથમાં નથી ચોરસ છે એમાં તમારે નહીં હોય તો ત્યાં તમારે બે દોરવાના રહેશે પછી ત્રીજામાં પણ છે પણ ચોથામાં નથી એટલે ચોથામાં પણ આપણે દોરવાનું રહેશે પાંચમામાં છે છઠ્ઠામાં છે 7મું ચોરસ બોક્સ જુઓ એમાં આપણે પાછા બે ત્રિકોણ આપણી જાતે કરવાના છે 8મું ચોરસ બોક્સ જુઓ એમાં પણ આપણે કરવાનું રહેશે એના પછી જો એક ત્રિકોણ આપેલું છે અને એક ત્રિકોણ આપણે કરવાનું ત્યાર પછી ચોરસ ખાલી છે તો ત્યાં આપણે બે કરવાના રહેશે ત્યાર પછી બંને ચોપડીમાં આપેલા જ છે સ્વાપોથીમાં અને છેલ્લે છે તો છેલ્લે આપણે કરવાનું રહેશે હવે બાળકો આપણે જોઈ પ્રશ્ન છઠ્ઠો સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો હવે બાળકો આમાં આપણને જે સૂચના આપી છે એ સૂચના મુજબ જ આપણે જવાબ લખવાના રહેશે તો જો બાળકો પ્યાલા કેટલા છે પછી ખાલી જગ્યા આપી છે તો આપણે પ્યાલા ગણવાના આપણે ખબર પાઠ્યપુસ્તકમાં પ્યાલાનું આવ્યું હતું બંગડીનું આવ્યું હતું કાનની બુટ્ટીનું આવ્યું હતું એ આપણે ખાલી જગ્યા પૂરી હતી હવે આપણે સ્વાપોથીમાં પૂરવાની છે તો ભાઈ પ્યાલા કેટલા છે બાળકો ગણતરી કરો પહેલા જૂથમાં 3 બીજામાં 3 ચોથામાં 3 ત્રીજામાં 3 ચોથામાં 3 તો આ ચારેય જૂથમાં 3 3 ગ્લાસ આપેલા છે તો કેટલા થાય બાળકો 3 ને 3 6 એમાં 3 ઉમેરો એટલે 9 ને એમાં પણ 3 ઉમેરો એટલે કેટલા થાય બાળકો 12 તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે 12
હવે બાળકો બંગડીઓ કેટલી છે? ખાલી જગ્યા આપેલી છે તો બંગડીઓ ગણવાની છે. બધી બંગડી એંગલમાં પાંચ પાંચ બંગડી છે એવા પાંચ જૂથ આપેલા છે. તો પાંચ પાંચ બંગડી હોય બાળકોને, પાંચ જૂથ છે તો કેટલી બંગડી થાય? પાંચને પાંચ દસ, દસમાં પાંચ ઉમેરીએ એટલે પંદર, પંદરમાં પાંચ ઉમેરો એટલે વીસ, અને વીસમાં પણ આપણે પાંચ ઉમેરીએ એટલે કેટલી થાય બાળકો? પચીસ થાય ને. તો જો આપણે ખાલી જગ્યામાં પચીસ લખેલું છે. હવે બાળકો કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે? કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે બાળકો? કડી કીધી છે, બુટ્ટી પણ આમાં આપેલી છે ને કડી પણ આપેલી છે. તો આમાં ચાર કડી છે જે રાઉન્ડ શેપમાં છે એ કડી. પછી કડીઓની જોડી કેટલી છે બાળકો? તો ગણતરી કરવાની કેટલી જોડી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. કેટલી જોડી છે? બાર. અને દરેક જોડીમાં કડીઓ કેટલી છે? તો ક્યારેય કાનની બુટ્ટીની એક કાનની બુટ્ટી ન હોય, બબ્બે જ હોય એટલે ત્યાં શું લખવાનું? બે. હવે બાળકો જુઓ ચમચીના જૂથ આપેલા છે અને કેટલા જૂથ છે બાળકો? છ જૂથ આપેલા છે. તો ચમચીઓ કેટલી છે એ આપણે પહેલાં ગણવાની. બધામાં ચાર ચાર આપેલી છે તો ચમચીઓ કેટલી છે બાળકો? ગણતરી કરો તો ચોવીસ. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે બાળકો? ચોવીસ. હવે સાતમી જુઓ ચમચીઓના જૂથ કેટલા છે? હવે આપણે જૂથ ગણવાના. ભાઈ કેટલા જૂથ છે બાળકો? છ. તો આપણે ત્યાં છ લખવાનું. દરેક જૂથમાં કેટલી ચમચીઓ છે? કેટલી ચમચીઓ છે બાળકો? દરેક જૂથમાં કેટલી દેખાય છે? ચાર ચાર છે ને, તો ત્યાં આપણે ચાર લખવાનું રહેશે. હવે બાળકો ચડતો કે ઉતરતો ક્રમ જોડવાનું છે. આમાં ચડતા અને ઉતરતા ક્રમ જોડવાનું છે જે આમાં મેં કરેલું છે બાળકો. હવે તમારે એકથી બધું જ, એકથી જોટનું આપેલું છે એટલે ડોટ ડોટ આપેલા છે એ તમારે જોડવાના છે. શાંતિથી વ્યવસ્થિત ભૂલ શાંતિથી વર્ક કરજો અને તમને મનપસંદ રંગ પણ પૂરી શકો છો. આમાં જો બાળકો નીચે ઝાડનું ચિત્ર આપેલું છે તો એ પણ જોડેલું છે. પછી આ મેં પાઠ્યપુસ્તકમાં કરાવ્યું હતું કે ભાઈ ઉંદરને બિલાડીની, ઉંદરની પૂંછડીને બાંધવાની, તો એ તમારે નાની સૌથી મોટી સંખ્યાએથી નાનું જવાનું, નાનુંથી મોટી એ રીતના કરવાનું રહેશે. હવે બાળકો પાના નંબર એકવીસ પર જુઓ ચડતા ક્રમમાં ગોઠવો. હવે બાળકો ચડતો ક્રમ તો તમને આવડવો જ જોવે. હવે તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં શું હોય બાળકો? સૌથી નાની સંખ્યા આપણે પહેલાં લેવાની. જુઓ એમાં એક્ઝામ્પલ છે, ઉદાહરણ આપેલું જ છે. એમાં રાઉન્ડમાં જો સંખ્યા આપેલી છે સાત, અઢાર, પચીસ, પિસ્તાલીસ, ઓગણચાલીસ, તો બાળકો સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી? સાત, પછી અઢાર, પછી પચીસ. પચીસ પછી નાની સંખ્યા કઈ? પિસ્તાલીસ કે ઓગણચાલીસ? ઓગણચાલીસ ને પછી પિસ્તાલીસ. પછી આમાં પણ એમ જ છે બાળકો. જો નવ, ઓગણીસ, ઓગણસાઠ, ઓગણસિત્તેર ને ઓગણએંશી, તો બાળકો સૌથી નાની સંખ્યા નવ, પછી ઓગણીસ, પછી ઓગણસાઠ, પછી ઓગણસિત્તેર ને પછી ઓગણએંશી. પછી જો બાર, એકવીસ, ઓગણસાઠ, પંચાણું ને નેવ્યાશી, તો સૌથી નાની સંખ્યા બાર, પછી એકવીસ, પછી ઓગણસાઠ, પછી નેવ્યાશી અને પછી પંચાણું. પછી આમાં છેલ્લે જુઓ સત્યાવીસ, બોતેર, નેવું, એંસી, ઓગણએંસી, તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે બાળકો? સત્યાવીસ. પછી બોતેર, બોતેર પછી શું આવે? ઓગણએંસી, અને પછી એંસી, અને છેલ્લે મોટી સંખ્યા આવે નેવું. આ આપણે ચડતો ક્રમ જોયો. હવે બાળકો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવો એ પણ જોઈ લઈએ. ચડતા ક્રમમાં આપણે સૌથી પહેલાં નાની સંખ્યા લઈએ છીએ અને પછી હું છેલ્લે મોટી લઈશ. તો આમાં ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા લેશું અને ધીમે ધીમે છેલ્લે નાની સંખ્યા આવશે. તો જો એમાં આઠ, ચોવીસ, બેતાલીસ, એકાણું ને ઓગણીસ, તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ? એકાણું, પછી બેતાલીસ, પછી ચોવીસ, પછી ઓગણીસ ને પછી આઠ.
तो એ જ રીતના આમાં પણ એમ જ કરવાનું. સૌથી મોટી સંખ્યા આપણે પહેલા જોવાની. કઈ છે મોટી સંખ્યા? સૌથી પહેલા 64, પછી 62, પછી 60, પછી 46 ને પછી 26. હવે ત્રીજું જો, એમાં તમને કઈ બાળકો મોટી સંખ્યા દેખાય છે? 93, પછી 81, પછી 74, પછી 47 ને પછી 39. પછી જુઓ બાળકો, છેલ્લું સૌથી મોટી સંખ્યા 99, પછી 88 પછી 77, 66 ને 44. બાળકો આ થયો આપણો ઉતરતો ક્રમ. હવે પ્રશ્ન 10, નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. એમાં જો ચિત્ર છે દાદા દાદી છોકરી કૂતરો બિલાડી ને ઉંદર, આ આપણે પાઠ્યપુસ્તકમાં પણ લખ્યું હતું. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો ગણો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. તો કેટલા થયા? 6. પહેલા ક્રમે કોણ છે? દાદા. પહેલા ક્રમે કોણ છે બાળકો? દાદા. બિલાડી ક્યાં ક્રમે છે? બિલાડી ક્યાં ક્રમે છે બાળકો? પાંચમા ક્રમે છે. ગણતરી કરો તો દાદા દાદી છોકરી કૂતરો ને પછી બિલાડી છે, એટલે પાંચમા ક્રમે. ચોથા ક્રમે કોણ છે? તો કે ભાઈ કૂતરો. બિલાડીની આગળ કેટલા જણ છે? બિલાડી છે, બિલાડીથી આગળના ગણવાના છે. તો કેટલા કોણ કોણ આવે છે બિલાડીની આગળ? કૂતરો, પછી છોકરી, દાદી અને દાદા. કેટલા થયા? 4. તો ત્યાં આપણે 4 લખવાનું રહેશે. જો પછી છે ત્રીજા ક્રમ ઉપર છે, તો ત્રીજા ક્રમ ઉપર કોણ છે? છોકરી. તો ત્યાં એની ઉપર આપણે ટોપી બનાવવાની છે. અને છઠ્ઠા ક્રમવાળો, છઠ્ઠા ક્રમમાં કોણ છે? ઉંદર. તો ત્યાં આપણે મૂછ બનાવવાની છે. તો આ બંને પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની રહેશે. દાદા અને છોકરી વચ્ચે કોણ છે બાળકો? કોણ છે દાદા અને છોકરીની વચ્ચે? દાદી. તો ત્યાં જવાબમાં શું લખવાનું? દાદી. છોકરીની તરત આગળ કોણ છે બાળકો? જો છોકરીનું ચિત્ર છે, એની આગળ કોણ છે? દાદી. ત્યાં પણ દાદી જવાબ આવશે. બિલાડીની તરત પાછળ કોણ છે? દસમી ખાલી જગ્યા જુઓ, એમાં લખ્યું છે બિલાડીની તરત પાછળ કોણ છે? તો એની તરત પાછળ કોણ છે? ઉંદર. હવે 11મી જુઓ, ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? તો ઉંદરની આગળ કુલ કેટલા જણ? હવે ઉંદર છેલ્લો છે, તો એની આગળ કેટલા આવશે? ગણતરી કરો તો બિલાડી કૂતરો છોકરી દાદા ને દાદી, તો 5 જણ. તો ત્યાં શું લખવાનું આપણે? 5. દાદાની પાછળ કુલ કેટલા જણ? દાદા આવી ગયા, હવે દાદાની પાછળ કેટલા જણ છે? તો કે ભાઈ 5. તો ત્યાં પણ આપણે શું લખવાનું? 5. આ આપણે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ જોયા બાળકો. હવે બાળકો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ થાય છે. અને તમારું સ્વાપોથી અને પાઠ્યપુસ્તકમાં પ્રકરણ બીજું પણ અહીંયા આપણે પૂર્ણ થાય છે. હોમવર્કમાં બાળકો તમારે ચાલો ગૃહ કાર્ય કરીએ એવું સ્વાપોથીમાં આપે છે ગૃહ કાર્ય, તો એ તમારે કરવાનું રહેશે બાળકો. આપનો આભાર. આપ તમે બધાએ જ મારો વિડીયો શાંતિથી જોયો અને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર.